હવે વિદ્યાર્થીઓ મૌખિક માહિતી સંચાર ની પદ્ધતિ હવે આપણે પહેલી પદ્ધતિ જે છે મૌખિક માહિતી સંચાર એના વિશે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરીએ। માહિતી સંચાર માટે સૌથી વધુ ઉપયોગી સાધન એટલે કે ભાષા છે તેને સમજવામાં ઉપયોગમાં લેવામાં કે તેમાં પારંગત થવા માટે ચાર પ્રકારના કૌશલ્યોનો પ્રયોગ થાય છે। એક સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું। આ ચારે પ્રકાર એટલે કે ચારે કૌશલ્યોના માધ્યમ દ્વારા આપણે મૌખિક માહિતી સંચારનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ છીએ। આગળ વધીએ। મૌખિક માહિતી સંચારમાં બોલનાર એવી ભાષા અથવા તો શબ્દો અને વાક્ય રચનાનો ઉપયોગ કરી જરૂરિયાત મુજબ હાવભાવ હલનચલનનો પ્રયોગ કરી મોટેથી બોલીને માહિતીની આપલે કરવાનો પ્રયત્ન કરે છે જેથી સાંભળનારને સમજ પડે। આ પદ્ધતિ દ્વારા વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ જૂથ વચ્ચે, જૂથ વ્યક્તિ વચ્ચે અને જૂથ જૂથ વચ્ચે માહિતી સંચાર થઈ શકે। વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી, ભાષણ, જૂથ ચર્ચા જેવા વિવિધ સ્વરૂપો દ્વારા મૌખિક માહિતી સંચાર થઈ શકે છે। હવે મૌખિક માહિતી સંચારનું ઉત્તમ ઉદાહરણ કહીએ તો આપણો વર્ગખંડ જેમાં જે તે શિક્ષક પોતે બોલીને માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે અને વિદ્યાર્થીઓ બોલી અને તેના ઉત્તર એટલે કે પ્રત્યુત્તર આપશે। આ એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય। હવે વિદ્યાર્થીઓ મૌખિક માહિતી સંચાર પદ્ધતિના ફાયદા, આ ફાયદા વિશે આપણે એક પછી એક મુદ્દા જોતા જઈએ। અહીં મૌખિક માહિતી સંચારના 7 ફાયદા આપણને આપેલ છે। સૌ પ્રથમ આપણને દીધેલો છે નંબર 1, માહિતી સંચારની આ પદ્ધતિ સૌથી સરળ, હાથવગી અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે। આપણે બોલીને સરળતાથી સામેવાળા વ્યક્તિને પોતાની વાત સમજાવી શકીએ છીએ અને એના માટે કોઈ પણ સાધનોની આપણને આવશ્યકતા રહેતી નથી। હવે બીજા નંબર ઉપર આવશે, કાગળ પેન વગેરેની જરૂર પડતી નથી। આપણે આપણી માહિતી યોગ્ય શબ્દોની રજૂઆત દ્વારા આપણે સામે વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ છીએ, એમાં કોઈ પણ પ્રકારના કાગળ પેનની આવશ્યકતા રહેતી નથી। હવે આગળ વધીએ નંબર 3, સામાન્યપણે પ્રત્યક્ષ રીતે થનાર આ પદ્ધતિમાં બોલનારને સાંભળનારનો પ્રતિભાવ તરત જ મળે છે, તેથી ગૂંચવણભરી પરિસ્થિતિ ઊભી થાય તો તેનું નિરાકરણ પણ તુરંત લાવી શકાય। હવે અહીંયા કને જ્યારે માહિતી સંચાર જે છે મૌખિક રીતે થતી હોય એટલે કે બોલવાથી આપણે એકબીજાને માહિતીની આપલે થતી હોય તો ત્યાં કને સામેવાળાનો પ્રતિભાવ તુરંત જ મળે છે। આપણી વાત સામેવાળા વ્યક્તિને સમજાય છે કે નથી સમજાતી એ આપણે એના હાવભાવ દ્વારા સમજી શકીએ। એના ઉપરાંત આપણે જે વાતચીતની ચર્ચા થઈ રહી છે તે સામેવાળા વ્યક્તિને પસંદ આવે છે નથી આવતી તે આપણે તરત જ સમજી શકીએ છીએ અને આપણે કોઈ ઉત્તર લેવાનો હોય તો આપણે આપણા પ્રશ્નો દ્વારા તરત જ ઉત્તર પણ મેળવી શકીએ છીએ। હવે આગળ વધીએ નંબર 4, સાંભળનાર તરફથી મળતો ત્વરિત પ્રતિભાવ બોલનારને ઉત્સાહ પ્રેરક અને પ્રેરણાદાયી બને છે। હવે સાંભળનાર વ્યક્તિ હોય છે તરત જ આપણને જવાબ આપી દે છે તો જેથી શું થશે કે બોલનાર જે હતો વ્યક્તિ જેને વાતચીત કરેલ હતી એને તરત જ જવાબ મળવાથી એનો ઉત્સાહ વધે છે અને આગળ એ પોતાનું પ્રેરણા મળતી જાય છે। હવે આગળ વધીએ નંબર 5, માહિતીની આપલેની આ પદ્ધતિમાં બોલનારને સાંભળનાર તરફથી ઝડપથી પ્રતિભાવ મળે છે અને તે અનુસાર સાધન માધ્યમમાં પરિવર્તન લાવી સુધારા કરી શકે છે, તેથી માહિતી સંચારની અસફળતાના સંજોગો નહિવત બને છે। અહીં કને શું કહેવામાં આવે છે કે માહિતીની આપલે જે છે બોલનાર દ્વારા ઝડપથી થાય છે એટલે કે બોલે છે અને સામેવાળો વ્યક્તિ સાંભળે છે એટલે તરત જ આ જવાબ આપશે। અહીંયા કને કોઈ પણ જાતનું સાધન અને કોઈ માધ્યમ દ્વારા વાતચીત થતી નથી એટલે સામસામે બેસીને વાતચીત થવાથી આપણને ઝડપથી માહિતીની આપલે થાય છે અને ઉત્તર પણ ઝડપથી પ્રાપ્ત થાય છે। આગળ વધીએ નંબર 6, સાંભળનાર જો નિરક્ષર હોય તો આ પણ આ માહિતીનું પ્રત્યાયણ આ પદ્ધતિમાં શક્ય બને છે। સાંભળનાર વ્યક્તિ એટલે કે સામેવાળો જે વ્યક્તિ છે જેને આપણે માહિતી આપીએ છીએ એ ભણેલ ન હોય
એટલે કે જે નિરક્ષર હોય છે, જેને આપણે લખીને કોઈ વસ્તુ આપીએ તો એ વાંચી શકે નહીં, પણ બોલીને આપણે જે માહિતી પહોંચાડીએ તો એ તરત જ એના સુધી પહોંચી શકે છે અને એ પ્રત્યય એટલે કે વર્તો ઉત્તર આપી શકે છે. નંબર 7, આ પદ્ધતિમાં સમયનો બચાવ થાય છે. અહીં કને આપણે લખાણનું કોઈ કામ નથી રહેતું, કોઈ માધ્યમ દ્વારા પહોંચાડવાનું નથી હોતું, આપણે સામસામે બેસીને અથવા તો કોઈ માધ્યમ દ્વારા આપણે માહિતી બોલીને મોકલાવતા હોય તો આપણો સમય પણ બચે છે, આપણો સમય પણ વ્યર્થ જતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ તેમજ તેના ફાયદા વિશેની જાણકારી પ્રાપ્ત કરી. હવે મૌખિક માહિતી સંચારની મર્યાદાઓ એટલે કે ગેરફાયદા વિશે પણ સમજી લઈએ. હવે અહીંયા કને નંબર 1, સંવાદ અને ચર્ચા જેવા આ પદ્ધતિના સ્વરૂપો ક્યારેક વાદવિવાદમાં પરિણમે એવું પણ બને છે. એ સંજોગોમાં મૌખિક માહિતી સંચાર અસફળ પુરવાર થઈ શકે છે. અહીં કને એમ કહેવા માંગે છે, ઘણી વખત ક્યારેક વાતચીત ચર્ચા થઈ રહ્યું હોય ત્યારે કોઈ શબ્દોનો ઉપયોગ યોગ્ય રીતે ન થયો હોય ત્યારે આપણે ચર્ચા જે થઈ રહી છે એમાં વિવાદ પણ ઉત્પન્ન થઈ શકે છે. આપણે યોગ્ય સફળતા પ્રાપ્ત થાય એવું જરૂરી પણ નથી. શબ્દોની યોગ્ય ગોઠવણી ન હોવાના કારણે નુકસાન પણ થઈ શકે છે. ત્યારબાદ નંબર 2, ઉપયુક્ત સંજોગોમાં ઊભા થાય તો સમય અને શક્તિનો બગાડ થાય છે. હવે આપણે અહીંયા કને જે કહેવામાં આવે છે કે સંવાદ ને ચર્ચાના સમયે કોઈ વિવાદ ઉત્પન્ન જો થઈ ગયો તો આપણે સમય અને શક્તિ બંનેનો બગાડ થાય છે. આપણે ત્યાં કને જે ચર્ચા કરવા માટે ભેગા થયા હતા એ ચર્ચા થઈ શકતી નથી, જેનો સમય પણ આપણે બગડે છે. હવે આગળ વધીએ તો નંબર 3, કહેલ બોલેલ સાંભળેલ સંભળાવેલ માહિતીની વિશ્વસનીયતા હંમેશા ઓછી હોય છે. આપણે જે બોલ્યા છીએ, જે આપણે સાંભળ્યું છે એ આપણી પાસે કોઈ પણ જાતની સાબિતી હોતી નથી અને સામેવાળા ઉપર વિશ્વાસ રાખવાનો એ પણ યોગ્ય નથી. કેમ કે ધંધાકીય બાબતોની અંદરમાં આપણને આધારભૂત પુરાવા હોવા ખાસ આવશ્યક છે. એટલે ઘણી વખત બોલેલ કે સાંભળેલ વસ્તુને આપણે વિશ્વસનીયતા આપી શકતા નથી. નંબર 4, મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત ગણાતો નથી. એનું કારણ છે કે આપણી પાસે કોઈ પણ પ્રકારના પુરાવા હોતા નથી, માત્ર બોલેલ છે અને આપણે સાંભળેલ છે. નંબર 5, જો માહિતી વિશદ અને વિસ્તૃત હોય તો બોલનાર પક્ષે આ પદ્ધતિ દ્વારા સફળતા મળતી નથી. ઘણી વખત એવું થાય છે આપણી પાસે માહિતી ઘણી બધી છે, વિસ્તૃત છે, અને સામેવાળો જે બોલનાર છે એ ઘણી વખત કોઈ વસ્તુ ભૂલી પણ શકે છે અને ઘણી વખત લાંબુ બોલવાના ચક્કરમાં એ ઘણી વખત જે જરૂરિયાત મુજબની વાતચીત હોય એ ચર્ચામાં ભાગ ન પણ લઈ શકે. અને ઘણી વખત એવું પણ બની શકે છે કે સામેવાળો વ્યક્તિ એ સાંભળીને બહુ લાંબો સમય સાંભળી શકતા પણ નથી, કંટાળા આવવા માંડી જાય એવું પણ બની શકે છે. એટલા માટે લાંબી ચર્ચા જે થતી હોય છે જરૂરી નથી એ સફળતા પ્રાપ્ત કરે જ. હવે આવશે નંબર 6, મૌખિક માહિતી બોલનાર અને સાંભળનાર બંને પક્ષે તબક્કાવાર લાંબા સમય સુધી યાદ રહી શકતી નથી. ઘણી ચર્ચા લાંબી ચાલતી હોય તો અમુક મુદ્દાઓ જે છે એ કોઈ પક્ષ દ્વારા એટલે કે બોલનાર પક્ષ દ્વારા અથવા તો સાંભળનાર પક્ષ દ્વારા યાદ રાખવા મુશ્કેલ થઈ જાય છે. યાદ ન હોવાના કારણે આપણે યોગ્ય ઉપયોગ પણ કરી શકતા નથી. નંબર 7, મૌખિક પદ્ધતિથી માહિતી તેના મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી. ઘણી વખત જે મોઢેથી ખાલી બોલવામાં આવે છે, આપણે જે રજૂઆત કરવાની હોય છે, જે આપણે ક્રમ રાખ્યા હોય છે, જરૂરી નથી એ ક્રમમાં જ માહિતી પહોંચે. ઘણી વખત ક્રમ પણ બદલાઈ શકે છે. જે શબ્દોનો ઉપયોગ કરવાનો હોય એ શબ્દ યોગ્ય ગોઠવણ ન પણ થઈ શકે એવું પણ બને છે. નંબર 8, મૌખિક માહિતી પ્રસારની આ પદ્ધતિમાં બોલનારની વક્તૃત્વ છટા અને યોગ્ય રજૂઆત ન હોય તો અર્થનો અનર્થ થઈ શકે છે. હવે મૌખિક માહિતી સંચારમાં આ ખાસ મહત્વનું કહેશે કે વક્તૃત્વ એટલે કે જે બોલનાર વ્યક્તિ છે, જે રજૂઆત કરનાર વ્યક્તિ જે છે એ યોગ્ય રીતે રજૂઆત ન કરે તો સામેવાળા વ્યક્તિને એ રજૂઆતનો અર્થ નીકળતો નથી. ઘણી વખત આપણે ચર્ચામાં અમુક ઘણી વખત ક્લાસની અંદરમાં વર્ગખંડની અંદરમાં પણ તમે જોતા હશો, શિક્ષક દ્વારા તમને જે ભણાવવામાં આવતું હોય
ઘણી વખત અમુક મુદ્દાઓ પર વધારે પડતો ભાર આપવામાં આવે છે, તમને કહેવામાં આવે છે કે આ પ્રશ્નને ખાસ યાદ રાખજો, આ વાક્યને ખાસ યાદ રાખજો, એ ભાર મૂકવામાં આવે છે. એનો અર્થ એમ થાય છે કે પરીક્ષામાં પૂછાઈ શકે છે. જો એ રજૂઆત યોગ્ય પ્રમાણે ન થઈ હોય તો તમને એવું જણાશે નહીં કે પરીક્ષામાં પૂછાશે નહીં પૂછાય. એટલે કે આપણને ખાસ ધ્યાનમાં રાખવાનું કે બોલનાર વ્યક્તિ દ્વારા જે રજૂઆત થાય છે જો યોગ્ય સ્વરૂપે ન થાય તો એનો અર્થ રહેતો નથી. નંબર 9, બોલનારને બોલતા પહેલાં વિચાર કરવો રહ્યો, કેમ કે મોંમાંથી બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, આ આપણા જીવનમાં પણ ખાસ ઉપયોગી છે કે ઘણી વખત બોલતા બોલતા આપણે ઘણું બધું બોલી જઈએ છીએ, પણ હંમેશા યાદ રાખવાનું કે બોલેલું કોઈ દિવસ પાછું લેવાતું નથી. એટલે હંમેશા ઓછું બોલવું પણ સારું બોલવું. હવે આપણે વિદ્યાર્થીઓ આગળ વધશું. હવે વિદ્યાર્થીઓ, જેમ માહિતી સંચારની બે પદ્ધતિમાંથી આપણે મૌખિક માહિતી સંચારની વિસ્તૃત ચર્ચા કરી, તેવી જ રીતે આપણે હવે આપણે લેખિત માહિતી સંચારની પણ ચર્ચા કરીએ, જેમાં માનવ જાતના વિકાસ સાથે લિપિ અને છાપકામની શોધ થઈ, જેના કારણે માહિતી સંચારની બીજી પદ્ધતિ એટલે કે લેખિત માહિતી સંચારની પદ્ધતિનો વિકાસ થયો, જેને આપણે લેખિત માહિતી સંચારથી ઓળખીએ છીએ. આ રીતનો પ્રયોગ કરી વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ જૂથ વચ્ચે, જૂથ વ્યક્તિ વચ્ચે અને જૂથ જૂથ વચ્ચે માહિતી સંચાર શક્ય બને છે. હસ્તપ્રદ સાહિત્ય, પત્રલેખન, ઈમેલ, વર્તમાનપત્ર, સામયિકો, જાહેર ખબર, ચોપાનિયા, ફરફડિયા જેવા વિવિધ લેખિત માહિતી સંચારના સ્વરૂપે છે. આજના યુગમાં કોઈપણ કાર્ય પદ્ધતિમાં લેખિત માહિતી સંચારનો ખૂબ જ મહત્વનો અંગ છે. વાણિજ્ય સંચાર માટે તો આ પદ્ધતિને અધિકૃત ગણવામાં આવે છે. લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે એવી પદ્ધતિ જેમાં માહિતીને યોગ્ય લિપિમાં ચોક્કસ શબ્દોની પસંદગી કરી સુયોજિત ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા. હવે લેખિત માહિતી સંચારની અર્થ આપણને જે છેલ્લી લાઇનમાં દીધેલો છે વિદ્યાર્થીઓ, એ આપણે ખાસ યાદ રાખવાનું. એમાં શું કહેવા માંગે છે કે માહિતી જે છે, જે આપણે માહિતી આપવાની છે, એ યોગ્ય લિપિમાં હોવી જોઈએ. પછી શબ્દોની પસંદગી પણ યોગ્ય હોવી જોઈએ. આપણે સાદા શબ્દોની પણ વાણિજ્યક શબ્દોની ઉપયોગ કરવો જોઈએ અને સુયોજિત આયોજનપૂર્વક હોવું જોઈએ અને ક્રમમાં તેની ગોઠવણી હોવી જોઈએ. જે રજૂઆત કરવાની છે એનો યોગ્ય ક્રમ યોગ્ય માધ્યમ દ્વારા આપણે ઉપયોગ કરવાનો, જેથી આપણે જે લખાણ કરેલ છે, જે લેખિત માહિતી સંચાર કરવાનો જે છે, એ આપણો અર્થ જે છે, એનો જે ઉપયોગ છે, એ યોગ્ય રીતે થઈ શકે. હવે વિદ્યાર્થીઓ, લેખિત માહિતી સંચાર પદ્ધતિના ફાયદાઓ આપણે જોઈ લઈએ. અહીં કારણે આપણને 9 ફાયદા આપણને દીધેલા છે, જેમાં સૌપ્રથમ નંબર 1, સ્થળ કાળના બંધન વગર આ પદ્ધતિ દ્વારા માહિતી સંચાર શક્ય છે. હવે અહીંયા કને ખાસ ધ્યાનમાં દેજો, શું કહેવા માંગે છે, કોઈ આપણને સ્થળ અને કાળનું બંધન હોતું નથી. અહીં કને આપણે પત્ર દ્વારા આપણે કોઈપણ દૂરના સ્થળ સુધી પણ માહિતી મોકલાવી શકીએ છીએ. આજના સમયમાં તો આપણે સૌથી ઉપયોગી સાધન તરીકે ઈમેલ નેટવર્ક દ્વારા આપણે કોઈપણ સ્થળે ઝડપથી માહિતી મોકલાવી શકીએ છીએ. આગળ વધી નંબર 2, માહિતી સંચારની આ પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થતાં તે નિઃશુલ્ક રહેતી નથી, છતાં સાથે સાથે વધુ પડતી ખર્ચાળ પણ નથી. અહીં કને માહિતી જે સંચાર જે થાય છે લેખિત છે, એટલે ભૌતિક સાધનો ઉપયોગ થતાં તે એવું ન કહી શકીએ કે એ નિઃશુલ્ક છે, એટલે કે પૈસા વગરની છે, પરંતુ છતાં એટલી પણ ખર્ચાળ નથી કે જેનો આપણે ઉપયોગ ન કરી શકીએ. હવે આવશે નંબર 3, માહિતીની ક્રમબદ્ધ વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી શક્ય બને છે. લેખિત માહિતી સંચાર હોવાના કારણે આપણે એને ક્રમમાં ગોઠવી શકીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો એક વેપારી છે, બરાબર, એ સામેવાળા વ્યક્તિ પાસેથી માલ ખરીદે છે, એના લગતા એ પત્ર વ્યવહાર થાય છે, તો
ई पत्र व्यवहार जे छे ई आपणे तारीखना क्रम प्रमाणे गोठवी शकीए छीए अने एने लांबा समय सुधी ચાંપીને રાખી શકીએ છીએ કે ભવિષ્યમાં આપણે ઈ જ કાગળનો ઉપયોગ કરી ઈ જ આપણે જે પત્ર દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે એ માહિતીનો ભવિષ્યમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ। હવે આગળ વધતી નંબર 4 માહિતીની યોગ્ય ગોઠવણી। જાળવણીને કારણે સંદર્ભ મેળવો અને ટાંકવો શક્ય બને છે। માહિતી આપણે યોગ્ય ગોઠવી એટલે કે હમણાં જ આપણે વાત કરી કે ખરીદી કરવાની છે માલની, તો એના અર્થે જે પત્ર વ્યવહાર થયેલો છે એ પત્ર વ્યવહારને આપણે સાચવીને રાખ્યો હોય તો ક્યારેક ભવિષ્યમાં જો એનામાંથી માહિતી પ્રાપ્ત કરવી હોય તો એ સંદર્ભ આપણે એમાંથી મેળવી શકીએ છીએ, કોઈ માહિતી એમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ। હવે આગળ વધી નંબર 5 લેખિત સ્વરૂપે થતા માહિતી સંચારને કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત ગણવામાં આવે છે, તેથી તેનો પુરાવા સ્વરૂપે યોગ્ય ઉપયોગ કરી શકાય। હવે અહીં આપણે કહેવાય છે લેખિત માહિતી સંચાર જે છે એ કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત છે, એટલે કે ભવિષ્યમાં ક્યારે પણ કોઈ સંજોગો એવા બને કે જેને આપણે પુરાવા તરીકે સાબિત કરવા હોય તો લેખિત માહિતી સંચાર શક્ય છે। જ્યારે મૌખિક માહિતી સંચાર આ પુરાવા માટે કોઈ પણ પ્રકારની શક્યતા એટલે કે અધિકૃત રહેતું નથી। નંબર 6 લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીની પ્રસ્તુતિ વિશે સભાનતાપણે પ્રયત્નો થઈ શકે છે અને રજૂઆતને સુધારી મઠાડીને અસરકારક અને ક્ષતિરહિત બનાવી શકાય છે। હવે અહીં કને ધ્યાન આપવામાં આવે છે કે લેખિત માહિતી સંચાર છે, આપણે કોઈ લખીને માહિતી આપીએ છીએ તો આપણે લખવાનો પૂરતો સમય મળે છે, સભાનતા મળે છે, એટલે કે આપણે જે માહિતી લખીએ છીએ એને ફરી એકવાર વાંચી શકીએ છીએ, એમાં કોઈ ભૂલ થઈ હોય, કોઈ રજૂઆત આપણે સુધારવી હોય તો સુધારી પણ શકીએ છીએ, મિટાવી હોય તો મિટાવી પણ શકીએ છીએ, કોઈ ભૂલ રહી ગઈ હોય તો એને સુધારી પણ શકીએ છીએ, ફરી પાછું આપણે માહિતી લખાણ કરી અને સામે પક્ષકાર સુધી પહોંચાડી પણ શકીએ છીએ। પણ એક વખત બોલાઈ ગયું એ કોઈ દિવસ પાછું આવતું નથી। અહીં કને આપણને આ ફાયદો રહેશે કે આપણે રજૂઆતમાં કોઈ મુદ્દો ભૂલી પણ થઈ હોય તો એને સુધરી અને ફરી પાછું આપણે તૈયાર કરી શકાય છે। હવે આગળ વધીએ નંબર 7 માહિતી સંચારની આ પદ્ધતિ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી તેને જવાબદારી સોંપી શકાય અને સંચારની પ્રક્રિયામાં કોઈ ભૂલ અથવા તો સતી રહી જાય તો તે અંગેની જવાબદારી જે તે વ્યક્તિ ઉપર લાદી શકાય। અહીં કને ખાસ ધ્યાનમાં રાખવાનું શું કહેવા માંગે છે, માહિતી સંચાર જે છે જે આપણે પત્ર વ્યવહાર કરો છે, લેખાણ લખવું છે બરાબર છે, તો એ લખાણ લખવા માટે કરીને આપણે કોઈ વ્યક્તિને પસંદ પણ કરી શકાય, એને જવાબદારી પણ સોંપી શકાય છે, અને જો માહિતી સંચારની પ્રક્રિયામાં કોઈ ભૂલ થાય, કોઈ ક્ષતિ રહી જાય તો એ વ્યક્તિને આપણે જવાબદાર પણ કહી શકીએ છીએ, કારણ કે એ વ્યક્તિ દ્વારા આપણે માહિતી સંચાર થયો છે, એના લખાણ દ્વારા જ આપણે માહિતી સંચાર કરેલ છે। પરંતુ આ જ પદ્ધતિ મુજબ આપણે જોઈએ તો મૌખિક માહિતી સંચારમાં જે વ્યક્તિને આપણે પસંદ કરેલ છે, જેને જવાબદારી સોંપેલ છે, એ વ્યક્તિને કોઈ દિવસ આપણે માહિતી સંચારની ભૂલ છે એવું આપણે લાદી શકતા નથી, એને જવાબદાર ઠરાવી શકતા નથી, કેમ કે આપણે પણ સાંભળ્યું નથી કે વ્યક્તિ સાચું બી બોલ્યો હતો કે ખોટું બોલ્યો હતો, આપણને કોઈ પણ જાતના પુરાવા કે આધાર હોતા નથી। અહીં કને આ માહિતી સંચારની પદ્ધતિ માટે લેખિત માહિતી સંચારની પદ્ધતિ માટેનો ઉત્તમ માધ્યમ છે કે આપણે સામેવાળા વ્યક્તિને જવાબદાર ગણી શકીએ છીએ, એની ભૂલના કારણ દર્શાવી શકીએ છીએ। હવે આગળ વધીએ નંબર 8 આ પદ્ધતિ જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાને એક સૂત્રતા બક્ષે છે। હવે કોઈ સંસ્થા છે આપણે વારંવાર પત્ર વ્યવહાર થતો હોય તો એ એક સૂત્રતા બતાવે છે કે આપણે કોઈ પણ માલ સામાનની પૂછપરછ કરીએ છીએ તો વર્તો જવાબ આવશે, ઓર્ડર આપ્યો છે તો ઓર્ડરના અંગેનો લખાણ આવશે, એટલે કે આપણે એક સૂત્રતા બંધાઈને રહેશે। હવે આગળ વધીએ નંબર 9 લેખિત માહિતી સંચારની પદ્ધતિ દ્વારા જે તે સંસ્થાની આગવી છાપ ઊભી થાય છે, શબ્દોની યોગ્ય ગોઠવણ અને રજૂઆતના કારણે જે તે સંસ્થા હોય છે એની ખાસ છાપ ઊભી થાય છે, યોગ્ય લખાણ અને યોગ્ય શબ્દોની ગોઠવણ સામેવાળા વ્યક્તિની કાર્યક્ષમતાની સમજ પૂરી પાડે છે, એની કેવી છાપ છે એ આપણે જોવા એમાંથી મળી શકે છે। હવે આપણે વિદ્યાર્થીઓ લેખિત માહિતી સંચારની પદ્ધતિ
फायदा जोई लीधा छे। हवे आगळ वधीए, हवे आपणे जोशुं लिखित माहिती संचार पद्धतिना मर्यादा अथवा तो कही सकिए गैरफायदा। नंबर एक, माहितीनी लेखित अभिव्यक्ति कम से कम पेन अने कागर जेवा साधन उपकरण वगर शक्य नथी, माटे एटले अंशे खर्चार छे। हवे अहीं कने कम से कम आपणने कागर तो पेन जोशे, कोई पण साधन लखवा एटले के लखवा माटे कोई साधन उपकरण तो जोशे, वधारे खर्च नहीं। आजना समय में तो आपणे एना माटे घणा बधा खर्च करीए छीए, परंतु मात्र ने मात्र कहीए तो आपणने पेन अने कागर तो जोशे, एटलो तो खर्च थशे। ज्यारे मौखिक माहिती संचारमां आ प्रमाणेनो कोई पण प्रकारनो खर्च थतो नथी। नंबर बे, आधुनिक लेखित माहिती संचार जे छे एना माटे साधनों अथवा तो यंत्र जरूरी छे, तेथी तेमनी खरीदी अने जाळवणीनी जवाबदारी ऊभी थाय छे। अहींया कने आधुनिक एटले आजना समयमां आपणे कम्प्यूटरना माध्यम द्वारा आपणे कोई पण जातनी माहिती मोकलावी छे। हवे एना माटे आपणने साधन सामग्री तरीके कम्प्यूटर जोशे, इंटरनेट जोशे के जेनाथी ईमेल जई शके, अत्यारे मोबाइल फोन छे जेनाथी तमे SMS, व्हाट्सअप कंई पण करी शको छो। तो आ बधा साधनोनी जाळवणी अने खरीदी पण खर्च ऊभो करे छे। हवे आगळ वधीए नंबर त्रण, लेखित पद्धति द्वारा विचारोनी आयोजनपूर्वकनी रजूआत मानवीय कलाको मांगी ले छे, આમ વધુ સમય ખર્ચાય છે। હવે લખાણ કરવા માટે આયોજનપૂર્વક લખાણ લખવાનું છે, એના માટે માનવને ઘણા બધા કલાકો લાગી જાય છે, એનો સમય પણ વ્યર્થ જાય છે અને સમય પણ ખર્ચ થાય છે ટૂંકમાં કહીએ તો। કેમ કે લેખિત છે, વિચારોની યોગ્ય ગોઠવણી કરવાની છે, યોગ્ય લિપિમાં લખવાનું છે અને સામેવાળા વ્યક્તિ સમજી શકે એવા શબ્દોનો શબ્દો દ્વારા રજૂઆત કરવાની હોવાથી વધુ સમય થાય છે। આગળ વધીએ નંબર ચાર, લેખિત પદ્ધતિ પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રૂપે થતી હોવાથી સામા પક્ષનો પ્રતિભાવ વિલંબિત થવાથી સંભાવના રહેલી છે। હવે અહીંયા કને એમ કહેવા માંગે છે, લેખિત માહિતી સંચારની જે પદ્ધતિ છે એ પ્રત્યક્ષ થતી નથી, એટલે સામેવાળા વ્યક્તિ સુધી આપણે પહોંચતા નથી, પરંતુ માત્ર લખાણ સ્વરૂપે આપણે ત્યાં કને વાત પહોંચે છે, જેથી સામે પક્ષકાર જે છે એનો પ્રતિભાવ કેવો છે, એ શું વિચારે છે અથવા તો શું જવાબ આપશે, એ જવાબ આપવામાં વિલંબ થાય છે, સામે આપણે તરત જ જવાબ પ્રાપ્ત થતો નથી, આપણી માહિતી યોગ્ય સ્વરૂપે ત્યાં કને પહોંચી છે કે નહીં, એ સામેવાળો વ્યક્તિ યોગ્ય માહિતી પ્રાપ્ત થઈ છે અને સમજેલ છે કે નહીં એ આપણને ખ્યાલ આવતો નથી। જ્યારે મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં આપણે તરત જ ખ્યાલ આવી જાય છે કે સામે પક્ષકારનો પ્રતિભાવ કેવો છે। હવે આગળ વધીએ નંબર પાંચ, ઉપયુક્ત સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયાની અસફળતાપૂર્વકની પૂર્ણતા વિશે પ્રશ્નો સમજાય છે। અહીં કને આપણે એ જ વસ્તુ સમજ્યા કે સામે પક્ષકારની પ્રતિભાવ કેવો છે એ આપણને ખ્યાલ આવતો નથી, આપણી રજૂઆત સમજ્યા છે કે નથી સમજ્યા એ આપણને ખ્યાલ નથી રહેતો, કે જેથી આપણી રજૂઆત જે છે સફળતાપૂર્વક થયેલ છે કે નહીં એ પ્રશ્નો આપણા મગજમાં ચાલ્યા રહે છે। હવે આગળ વધીએ નંબર છ, બોલનાર અથવા તો મોકલનારની સમજ, ભાષા તથા રજૂઆતની પકડ તથા સચોટતા ઉપર સફળતાનો આધાર રહે છે। હવે જે વ્યક્તિ માહિતી મોકલેલ છે એને કઈ ભાષા, કઈ રજૂઆતની પકડી રાખી છે અથવા તો કઈ સચોટતા ઉપર ભાર મૂક્યો છે એનો આધાર રહેવાથી, એટલે કે સામેવાળો એ વસ્તુ સમજ્યા કે નહીં એ આપણને એના ઉપર આધાર રહે છે। આપણે રજૂઆત સારામાં સારી કરી હોય પણ સામે પક્ષકાર એ વસ્તુને ન સમજી શક્યા હોય તો એ બધું નિષ્ફળ જાય છે, જેના લીધે લેખિત માહિતી સંચાર જે કરેલ છે એ આપણે યોગ્ય પુરવાર પાડતો નથી। હવે આગળ વધીએ નંબર સાત, લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોવાથી સમય તો માંગે જ છે। હવે અહીંયા કને લખાણ લખવાનું છે, લખાણ દ્વારા સંદેશો જાય છે, પત્ર પહોંચે છે, સામે ઉતરાવવામાં વધુ સમય લાગે છે, એટલે લેખિત માહિતી સંચાર જે છે એ આપણે કામગીરીમાં સમય માંગી લે છે। જ્યારે મૌખિક માહિતી સંચારમાં શું થશે કે બંને પક્ષકાર સામસામે ચર્ચા થતી હોવાથી તરત જ પ્રતિભાવ અને જવાબ આપણને પ્રાપ્ત થઈ જાય છે, અહીંયા કને શું થાય છે સમય માંગે છે। નંબર આઠ,
लिखित माहिती संचार माटे बन्ने पक्षे साक्षरता अथवा तो अक्षर ज्ञान होवू अनिवार्य छे। जो अक्षर ज्ञान नहीं होय तो बन्ने पक्षकारों वच्चे थयेल लिखित माहिती संचार व्यर्थ गणवामां आवे छे, केम के बन्ने पक्षकारे अक्षर ज्ञान होवू खास आवश्यक छे। अक्षर ज्ञान वगर माहिती पहोंचाड़ी शकाय नहीं अथवा तो एनो योग्य उपयोग करी शकाय नहीं। हवे विद्यार्थी मित्रों, आ साथे आ आपणो पाठ एक माहिती संचार जे छे अहींया कने पूर्ण थाय छे। आशा राखू छू कि तमने आ पाठ अंगेना योग्य माहिती तमारा सुधी पहोंची हशे। जय श्री कृष्ण विद्यार्थी मित्रों।